नमस्कार, समय गुजरात साथ हूं परेश। समाचार शुरू करता पहला मुख्य समाचार पर एक नजर। नवरात्रि ना आगमन पगले संगीत ना साधनों ना वेचाण में जोवा मळ्यो उछाळो। कोरोना की माठी असर थी बेरोजगार बनेल धंधा रोजगार में फूंकाया नवा प्राण। पाटण जिला ना बालीसरा संडेर वच्चे नो रोड बन्यो जम्पिंग रोड, त्यारे मेघराजा की मेहरबानी गणवी के आरएनबी की कृपा। અને હવે સમય ગુજરાત વિસ્તારથી। નવરાત્રીનું આગમન થઈ રહ્યું છે ત્યારે આ પ્રસંગે ચણિયા ચોળી ઇમિટેશનની વસ્તુઓ, પ્રસાદ લાણી સહિત વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી થતી હોય છે, પરંતુ કોરોના નામના રોગે સમગ્ર વિશ્વને હરાવ્યું છે ત્યારે નવરાત્રીના સંગીતના સાધનોના સૂર પણ દબાયા છે। પાટણ શહેરના સંગીતના સાધનોનું નહિવત વેચાણ થતા વેપારીઓ પરેશાન થયા છે। જો કે કોરોનાની બીજી લહેર લંબડી પડી છે અને રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક ઉત્સવને શરતોને આધીન ઉજવણી કરવાની છૂટછાટો જાહેર થઈ છે, ત્યારે નવરાત્રીમાં સંગીતના સાધનો વેચતા વેપારીઓમાં આંશિક રાહત અનુભવી રહ્યા છે। પાટણ જિલ્લામાં સંગીતના વાજિંત્રો વેચાણ પર જોઈએ ખાસ અહેવાલ। સમયની સાથે નોરતાના પણ રૂપરંગ બદલાયા છે। છેલ્લા 10 વર્ષમાં લાકડામાં વપરાતા ઢોલના ધબકારા હવે પ્લાસ્ટિક અને પતરાના ઢોલે સ્થાન લીધું હતું, હવે તેની પણ હરીફાઈ નડી છે। હવે આ ઢોલનો તાલ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં બદલાવાથી ઢોલના વેપારમાં ઘટાડો થયો છે। સમય શું છે કે દેશી ઢોલ ચાલતા હતા, અત્યારે તો કચ્છી ઢોલ ચાલે છે, તબલા ચાલે તમારે, એની સાથે સાથે અત્યારે શું છે કે કેસીઓ આવી ગયા છે, ઢોળ સાથે સાથે ડીજો પણ ચાલે છે। ડીજેને કારણે શું કે ધંધા થોડુંક ઓછું થઈ ગયું છે, પણ ડીજે બી અત્યારે ચાલે છે। અત્યારે નવા આધુનિક સમયમાં શું છે કે ડીજેનું પ્રમાણ વધારે ચાલે છે, એ શું કે ડીજેના તાલે લોકો રમતા હોય છે, દેશી ઢોળ ઓછા થઈ ગયા છે। તે છતાં પણ પરમિશન આપી સરકારે તો શરૂઆત થાય તો ઘણું સારું એની અંદર એવા મારે। કોરોના મહામારીએ તો આ લોકોની રોજીરોટી પણ છીનવી લીધી હતી અને આ વ્યવસાય સાથે જોડાયેલ પરિવાર હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બે વર્ષથી કોરોના કારણે શું ધંધા પાણી છે ને, આ સરકાર પરમિશન આપી છે પણ હજી શરૂઆત થઈ નથી, તૈયારીઓ કરી મૂકી જ અત્યારે। તો જો કંઈક ધંધા પાણી રોજગાર ચાલુ થાય તો કંઈક માલ ખરીદી કરી દે, એનું વેચાણ થાય। કોરોનાની સ્થિતિને લઈ હાલ સંગીતના વાજિંત્રોમાં ઘરાકી નથી, પરંતુ છેલ્લા 2 વર્ષથી જે સ્થિતિ ઊભી થઈ છે ત્યારે રાજ્ય સરકારની મંજૂરી બાદ હવે ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે। નોરતામાં માની આરાધનામાં પણ સમયની સાથે ઢોલના પણ રૂપરંગ બદલાયા છે, પણ હજુ દેશી ઢોલના ધબકારા ખેલૈયાઓ હૃદય ધબકવાનું શરૂ થયું છે કારણ કે સરકારે પરવાનગી આપી દીધી છે। ઓર્ગનમાં દરેક અલગ તમારે કિંમત ના હોતા હોય, સમજો કે 3600 ચાલુ કરીને તમારે લગભગ 13000 રૂપિયાના સારામાં સારા લેવા 1-1.5 લાખના બી આવતા હોય, પણ અમારે અમારે દુકાનના હિસાબથી અમારે જે લોકલ માર્કેટના હિસાબથી અમારે જે ભાવ રંગ ચાલતું હોય ને એ પણ વસ્તુ રાખીએ છીએ, 8000-9500 રૂપિયા છે ઓર્ગનનો ભાવ। નાસિક ઢોલના નાસિક ઢોલ તમારે સમજો ને નાના એસએસ ઢોલથી શરૂઆત કરીએ 11-12 ઢોલથી તો 1200 છે, અને મોંઘામાં મોંઘો તમારે 1800-2000 રૂપિયા સુધીનો આવે નાસિક ઢોલ। ચામડું કયા પ્રકારનું વપરાતું હોય? ચામડું તમારું શું છે કે લેધર તમારે એક બકરાની ખાલ આવતી હોય છે, પછી એક પાડ્યું આવતું હોય છે, આ શું કે મોટા મોટા જ્યારે નગારા બાંધવાનો હોય તેમાં મોટા જાનવરના ચામડા કામ લાગે, અને આ ઢોલ જે કે તબલા જેની અંદર નાના જાનવરના ચામડા કામ લાગે છે। સંગીતના સાધનોમાં કોઈ વિશેષતા કરી આમ જોડી કહેવાય છે ખરી, જોડી કેવી રીતે? હા, વિશેષતા તો એ જ કે તબલાની જોડી આવે, પહેલાં દેશી સાધનો દેશી તબલા ચાલતા હતા, અત્યારે શું સ્ટેજ પ્રોગ્રામની અંદર ક્લાસિકલ ચાલતા હોય છે, પછીથી તમારે ક્લાસિકલની અંદર લાકડાની અંદર ફેર આવતો હોય, બીએમ તબલું હોય છે, સમજ તબલું આવતું હોય, એકદમ ફેર પડતો હોય તમારે। મા બોમની રક્ષા કાજે આર્મીમાં જોડાવા માટે યુવાનો થનગની રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના યુવાનો પણ બીએસએફ અને આર્મી કેમ્પમાં તાલીમ લઈ રહ્યા છે। પાટણનો જવાન જમ્મુ કાશ્મીરમાં ટ્રેનિંગ પૂરી કરી વતન આવતા સમાજ દ્વારા સન્માન કરાયું હતું। પાટણ પીપળા ગેટના રહેવાસી ચિંતન જગદીશભાઈ ભીલ બીએસએફની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના વતન પાટણ ખાતે પરત આવ્યો, ત્યારે સમાજના લોકોએ શોભાયાત્રા દ્વારા જવાનનો ઉત્સાહ વધાર્યો હતો, તેમજ સમાજની અલગ અલગ સંસ્થાઓને આગેવાનો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। પાટણ નગરપાલિકામાં નોકરી કરતા ચિંતનના પિતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર નાનપણથી જ દેશની સેવા કરવા માટે ઉત્સાહિત હતો અને મહેનત કરતો હતો। ચિંતનની મહેનતના પરિણામે
આજે આ શુભ દિવસ દેખવાનો મને મોકો મળ્યો છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના યુવાનનું પણ બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી પરત આવતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું। મૂળ ધોકાવાડા ગામના કમલેશભાઈ રાણાભાઈ આહિર બીએસએફ માટે સિલેક્ટ થયા હતા ત્યારે તેઓ પોતાની ટ્રેનિંગ પૂરી કરી હતી। કમલેશભાઈએ ટ્રેનિંગ પૂર્ણ કરી ભરે પરત ફરતા ધોકાવાડાના સંતો મંતો તેમજ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું। પાટણ શહેરમાં રસ્તે રખડતા ઢોરનો પ્રશ્ન પેચીદો બન્યો છે ત્યારે નગરપાલિકાના ઢોર ડબ્બા વિભાગ એકદમ હરકતમાં આવ્યું છે અને હવે રાત્રિના સમયે રસ્તે રખડતા પશુઓને પકડવાની કવાયત શરૂ કરી છે। પાલિકા દ્વારા બે દિવસથી પશુઓ પકડી ડબ્બે પૂરવામાં આવી રહ્યા છે ત્યારે ગત રાત્રિના સમયે સિદ્ધપુર ચાર રસ્તા પાસેથી પશુને પકડવાની શરૂઆત કરવામાં આવી હતી। ગાયોને પણ જાણે ડબ્બે પૂરવાની ગંધ આવી ગઈ હોય તેમ આમ તેમ દોડતી નજરે પડી હતી। તમામ ગાયોને હાઈવે પર આવેલ શ્રીદેવ એક્ઝોટિકા સોસાયટીમાં ભેગી કરી પાંજરી પૂરી હતી। પાલિકાના ઢોર ડબ્બા વિભાગે પોલીસ પ્રોટેક્શન સાથે અંદાજે 20-30 પશુઓને પકડીને ઢોર ડબ્બામાં મોકલી આપ્યા હતા। નગરપાલિકા દ્વારા દંડ લઈને ઢોરને તેમના માલિકોને સોંપવામાં આવશે। કોરોનાની વૈશ્વિક મહામારીની અસર આર્થિક વ્યવહારો પર પડી છે અને ગરીબ પરિવારના સ્કૂલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફીમાં રાહત મળવી જોઈએ તેવી માંગ હતી ત્યારે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ 5 જિલ્લાના કોલેજના વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે બીજી વખત વિદ્યાર્થીઓને ફીમાં 50% રાહત માટે ફરજિયાત પરિપત્ર કર્યો છે। યુનિવર્સિટી દ્વારા આપણે મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવ્યું છે સેમ 2ની અંદર। એ વખતે આપણે વાત હતી કે ભાઈ કોરોનાને કારણે ભૌતિક રીતે આપણે લેક્ચર લઈ શકાયા ઓછા લઈ શકાય છે એ રીતે પ્રેક્ટિકલમાં પણ થોડીક મુશ્કેલી અનુભવાય છે। આ બધી બાબતો ધ્યાન રાખતા MBBS આપવાનું નક્કી કર્યું। હવે એની સાથે સાથે વાત એ છે કે જ્યારે આપણે અભ્યાસક્રમ ઓનલાઈન ચાલે હોય અને વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ માટે પણ મુશ્કેલી અનુભવેલી હોય તો ફીમાં થોડીક રાહત આપીએ એટલે આપણે 50% ફી રાહત પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો સેમિસ્ટર 2ની અંદર આપવામાં આવી છે અને PGમાં જ્યાં જ્યાં સેલ્ફ ફાઇનાન્સ છે ત્યાં ત્યાં આ લાગુ પડશે। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં સેમ 2 અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં વિદ્યાર્થીઓને ફીમાં 50% રાહત આપવાનો ફરજિયાત પરિપત્ર કરવામાં આવ્યો છે। આ જાહેરાત થતાં જ હવે 5 જિલ્લાની 400 કોલેજો આ પરિપત્રનો અમલ કેવી રીતે અને કેટલા સમયમાં કરે તે જોવું રહ્યું। પાટણ શહેરમાં મહિલા મંડળ સામે આવેલા મહોલ્લામાં પિતૃ તથા સ્વ બાલ ગોપાલના મોક્ષાર્થે શ્રીમદ ભગવદ્ જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વર્ગીય ગિરિજાબેન નારણદાસ મોદી પરિવાર દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી શ્રી પરેશભાઈ શાસ્ત્રી ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં ધાર્મિક શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે। ગીતાજીનો 18મો અધ્યાય અંતિમ શ્લોક યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવાનીતિર મતિર મમ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બાયોડીઝલ જથ્થો પોલીસે પકડી પાડ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં ગેરકાયદેસર પાસપોર્ટ વગરનો ધંધો કરતા 2 આરોપીને રાધનપુર પોલીસે પકડી પાડ્યા છે। પાટણ જિલ્લાના રાધનપુર શાંતિધામ આગળથી ટેન્કર સાથે 1,35,000નો મુદ્દામાલ અને બાયોડીઝલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 2 આરોપીઓ સામે ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે। પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ દ્વારા મળેલી બાતમીને આધારે રાધનપુર શાંતિધામ પાસેથી બાયોડીઝલ સાથે ટેન્કર અને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં આરોપીઓ સાથે પોલીસે 1,35,000ના મુદ્દામાલ અને 2 આરોપીઓને ઝડપી રાધનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગેરકાયદેસર ટેન્કરની અંદર મોટર અને કાંટો ફિટ કરી અલગ અલગ જગ્યાએ ટ્રક ઊભી રાખી બાયોડીઝલનું વેચાણ ગેરકાયદેસર કરતા હોય તેમની પાસે ડીઝલ વેચવાનું લાયસન્સ કે પરમિટ ન હોય ત્યારે રાધનપુર પોલીસે ટેન્કર સાથે 2 આરોપીની બાતમીને આધારે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે તે પહેલા રોકે એક નાનકડા બ્રેક માટે। ખ્વાબોં કી ઉડાને આંખોં મેં
के झूके ख्वाबों की उड़ाने आंखों में। पाटन शहरी नंबर वन स्मार्ट स्कूल उड़ान विद्यालय पर लगे उन सपनों के कदमों तले आसमान है। अद्यतन सुविधाओं साथे नवा सत्र में शुरू थाय छे केजी तथा धोरण 1 થી 8 માટે પાટણ શહેર થી સાવ નજીક પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર રૂની ગામ નજીક પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો ઉડાન વિદ્યાલય જલારામ મંદિર પાસે સમય સવારે 8 થી 12 મોબાઈલ નંબર 9846 42 866। ફેબ્રિક હાઉસ મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ જ્યાં આપને ડ્રેસ ચણિયાચોળી શેરવાની જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ કોટન સિલ્ક શાર્ટિન મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી અને હા દરેક જાતના કાપડ ડાઈંગ કરી આપવામાં આવશે તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો ફેબ્રિક હાઉસ ગીવટા નાકા મેઇન બજાર રોડ પાટણ। मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ। हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी। वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा। हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी। तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी। नहीं, हैवी ड्यूटी सेविंग्स जी। इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एफ्लो एंड 3D कूलिंग। मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी। क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश दिग्जाम रेमंड शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन। रिया इलेक्ट्रॉनिक्स जमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, Air Cooler, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે। કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી। રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ રસ્તા બનાવવાની જવાબદારી હોય છે, પરંતુ ભ્રષ્ટાચારને મામલે આ વિભાગ સતત બદનામ થઈ રહ્યો છે। હાલ ચોમાસાને લઈ સમગ્ર રાજ્યમાં આવેલ રસ્તાઓ જેવા કે જિલ્લા તાલુકા ગ્રામ્ય કે પછી પાલિકાના વિસ્તારોના રોડ મગરની પીઠ અથવા તો ચંદ્ર અને મંગળની સપાટી જેવા લાગી રહ્યા છે, ત્યારે જમ્પિંગ રોડ જે બાકી રહી જતો હતો તે પણ હવે કેમેરામાં ક્લિક થયો છે। ચોમાસામાં રોડ રસ્તા તૂટી જવા, ખાડા પડવા, ભૂવા પડવા એ તો સામાન્ય બની ગયું છે, પણ આજે અમે તમને બતાવીશું જમ્પિંગ રોડ। આ રોડ જોઈને તમને નવાઈ લાગશે, હવે ડામરને બદલે રબરના રોડ બની રહ્યા છે કે શું, તો આવો પહેલા જોઈ લઈએ આ રબરવાળો જમ્પિંગ રોડ। આ આધુનિક રોડ આવેલો છે પાટણ જિલ્લામાં પાટણના બાલીસણા અને સંડેર વચ્ચે રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલો આ રોડ હાલમાં વરસેલા સામાન્ય વરસાદમાં પોતાની ઓળખ ગુમાવી બેઠો હોય એમ ડામરમાં રોડમાંથી ફરીથી એમ ડામરના રોડમાંથી રબરનો જમ્પ મારતો રોડ બની ગયો છે। હવે સમજુ દર્શકોને કહેવાની જરૂર ખરી
કે આ રોડમાં કેવું મટીરિયલ વપરાયું હશે અને કેવો ભ્રષ્ટાચાર થયો હશે. એક દોઢ વર્ષમાં તો આ રોડ પર અનેક ખાડાઓ અને ભૂવાઓ પડી ગયા હશે. જોઈને જ આ રોડના કામમાં કેટલી ગુણવત્તા જળવાઈ હશે તે જોઈ શકાય છે. કેશોદના ખમીદાણા ગામે હિન્દુ સ્મશાનમાં દારૂની મહેફિલ, દારૂની હેરાફેરી થતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ કર્યો છે. દારૂ બનાવનારા અને વેચનારા તત્વો દ્વારા સ્મશાનમાં દારૂની મહેફિલ માણી દારૂની હેરાફેરી કરી સ્મશાનમાં આવારા તત્વો દ્વારા દરવાજાના નકુચા તોડી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ખમીદાણા સરપંચના પુત્ર મનીષભાઈ પરમારે જણાવ્યું હતું કે હિન્દુ સ્મશાનના દરવાજાના નકુચા અને તાળાઓ તોડીને ગેરપ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, જે બાબતે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ગામની માલિમેર આવારા તત્વો અને દારૂ પાડનારા અને વેચનારા બધા દારૂ પી અને સ્મશાનની અંદર હેરાફેરી કરે છે. તો આ સ્મશાન છે એ ગામનું સંયુક્ત સ્થળ કહેવાય. તો ત્યાં કોઈ પણ જાતની હેરાફેરી દારૂની કે પીવાની કે મહેફિલો કરવાની આવતી જ નથી. એને બદલે ગામના પણ એક બાવાનો દીકરો છે અને એના ભેરા બીજા આવારા તત્વો ઘણાય અહીં સ્મશાનની માલિમેર ઉતારે દારૂ અને ત્યાંથી હેરાફેરી કરે છે. અને સ્ટ્રીટ લાઇટો તોડી નાખે, અહીંનું સ્ટ્રીટ લાઇટો ફિટ કરેલું છે પણ એ તોડી નાખે અને બંધ કરી દે છે. અગાઉ પણ બે વખત સ્મશાનના દરવાજા અને તાળા તોડવાનો બનાવ બન્યો હતો. આજે સ્મશાનના દરવાજાના નકુચો તોડવામાં આવતા ગ્રામ પંચાયતના સરપંચ પુત્ર મનીષ પરમાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવશે. ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત પણ કરવામાં આવશે. આજે શરમ જેવી વાત એવી છે કે સ્મશાનની અંદર જે ગેરપ્રવૃત્તિઓ થાય છે અને આ સ્મશાનના નિકોસા તોડી આવા તત્વો તોડી નાખે છે અને બજારની અંદર નીકળવું પણ ભારે છે. અને જો આવા તંત્રની અંદર આવા ગામની અંદર જો આવા તંત્ર સાથે સારા માણસને રહેવા માટે પણ મુશ્કેલી છે. અને જો આની રજૂઆત માટે હું અત્યારે પોલીસ કેસ કરવા માટે કેશોદ જઈ રહ્યો છું. કેશોદ તાલુકાના ખમીદાણા ગામે આવારા તત્વો દ્વારા દારૂ બનાવવામાં આવે છે અને દારૂ વેચાણ કરે છે. સ્મશાનમાં આવારા તત્વો દ્વારા દારૂની મહેફિલ અને દારૂની હેરાફેરી કરે છે. સ્મશાનના દરવાજામાં નકુચાના તાળા, સ્ટ્રીટ લાઇટોમાં પણ નુકસાન પહોંચાડે છે, જે બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘણી વખત રજૂઆત કરેલી છે પણ પોલીસ, કેશોદ પોલીસ સ્ટેશન કોઈ ધ્યાન આપતું નથી. ઘણી વખત રજૂઆત કરેલી છે, અહીંયા દારૂની હેરાફેરી ધોરે દિવસે પણ થાય છે. સ્મશાનના તાળા વારંવાર તૂટ્યા છે અને હજી ચાલુ જ છે. આજની રાતે પણ તાળા તૂટેલા છે. એસપીને રજૂઆત કરે છે, ડીએસપીને રજૂઆત કરે છે, પોલીસ સ્ટેશનમાં ઘણી વખત રજૂઆત કરે છે, તો કોઈ લોકો ધ્યાનમાં લેતા નથી. ખમીદાણા ગામે હિન્દુ સ્મશાનમાં અવારા તત્વો દ્વારા દરવાજાના તાળા તોડી અગાઉ પણ બનાવ બન્યો છે, જે બાબતે પોલીસ મથકે તથા એસપીને પણ રજૂઆત કરવામાં આવેલી છે, છતાં પોલીસ દ્વારા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. કેશોદના બાલાગામ પાસે પાટિયા નજીક આવેલ મોટી ઘનસારીની સીમમાં રહેતા શ્યામજીભાઈ પુંજારા ઘરસેડાની વાડીમાં કુલ 3 પાણીના બોર આવેલા છે, જેમાંના એક બોરમાંથી જોરદાર અવાજ થયા બાદ 100 ફૂટ જેટલી ઊંચી ધૂળની ડબરી આકાશ તરફ ઉડ્યા બાદ પાણીના પ્રેશર સાથે 25-30 ફૂટ જેટલો પાણીનો ફુવારો ઊંચો ઉડ્યો, જે સતત 1.5 કલાક ચાલુ રહ્યો હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. આજે મારા ગામની અંદર અમારા ખેડૂત શામજીભાઈ પુંજાભાઈ દરસંડા એમની વાડીની અંદર 2 વર્ષ પહેલાં કરવામાં આવેલ બોર, કે જેમની અંદર 2 વર્ષથી બોર બંધ હતો, પણ આજે અચાનક કુદરતી તેમનું અંદરથી જબરદસ્ત અવાજ આવેલો અને જબરદસ્ત અવાજને કારણે બોરની અંદરથી કેસિંગ ને જે બહાર કાઢી નાખ્યો અને આજુબાજુના લોકો ભયભીત થઈ ગયા કે આ ગેબી અવાજ શેનો છે અને બાજુમાં મજૂર કામ કરતા. આ ઘટનાની જાણ વાડીના માલિક તે થતા અને પરિવાર ખેતરમાં કામ કરતા ખેત મજૂરો તથા આજુબાજુના રહેવાસીઓ નજારો જોવા એકઠા થયા હતા અને કેશોદ માંગરો રોડથી ખેતર નજીક હોવાથી રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પણ નજારો જોવા થંભી ગયા હતા. બોરમાંથી 20 ફૂટ કેસિંગ તથા બોર ઉપર રાખવામાં આવેલ પથ્થર પણ દૂર ફંગોળાઈ ગયા હતા. આ બનાવ મોટી ઘનસારી ગ્રામ પંચાયત સરપંચ શ્રી કિશોરસિંહ રાયજાદાને જાણ થતા સ્થળ પર આવ્યા હતા. સમગ્ર ઘટનાની માહિતી જાણી હતી. ખેડૂતે જણાવ્યું હતું કે સદનસીબે કોઈ મોટી નુકસાની થવા પામી નથી. હાલમાં પણ બોર સામાન્ય હોવાનો અવાજ સંભળાઈ રહ્યો છે. આજરોજ આ મારા ખેતરની અંદર બોર કરેલો છે. એ બોર 2018માં મેં બોર કર્યો હતો. એ હાલ બંધ હતો,
માંડવી માથે વાવેલ હતી, તી છતાં વિસ્ફોટ જેવો અવાજ આવ્યો અને અમારા ખેતરમાં કામ કરતા હતા બધા, તી છતાં વિસ્ફોટ જેવો અવાજ આવ્યો એટલે અમે જોયું એટલે ઉપર પેલા 100 ફૂટ જેટલી ધૂળ ઉછી ગઈ, કેસિંગ બહાર કાઢી નાખ્યો, માથે પાણો ઢાકેલ હતો એ કાઢી નાખ્યો, પછી એમાંથી પાણીનો ફુવારો 20-25 ફૂટ જેવો સતત ચાલુ રહ્યો. આજુબાજુના બધા અમે બધા પાસે જ રહીએ છીએ અને ખેતીવાડીમાં બધા કામ કરતા હતા એ બધા જોવાઈ આવેલા હતા. અને આ અમારે અત્યારે 1.5 કલાક જેવો ફુવારો ચાલુ રહ્યો અમારા. મળિયાડીના અમરાપુરા ગામે સમસ્ત દર વર્ષની જેમ આ વર્ષે પણ વાછરા દાદાના મંદિરે હવન યજ્ઞ યોજાતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટીના અમરાપુરા ગામે વાછડા દાદાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા માસના 3જા સોમવારે હવન યજ્ઞ યોજાતા બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેવા પામ્યા હતા. વાછડા દાદાના શરણે શિષ નમાવી ધન્યતા અનુભવી હતી. લોકવાયકા મુજબ ભાદરવા માસના સોમવારે વાછડા દાદાના મંદિરે હવન યજ્ઞ કરવાથી ગામ ઉપર આવતા હડકવા નામનો રોગ નાશ પામે છે અને ગામમાં કોઈપણ પ્રકારના ગંભીર રોગચાળા આવતા નથી તેવી લોકમાન્યતા છે. ગામ લોકો પણ વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકા મુજબ ભગત ગોવિંદભાઈના અધ્યક્ષસ્થાને હવન યજ્ઞ યોજી ધન્યતા અનુભવે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મોહરમ માસ નિમિત્તે અલગ અલગ કમિટીઓ દ્વારા કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા. આ તાજિયા બનાવનાર તમામ નાની મોટી કમિટીઓને પ્રોત્સાહિત કરવા ઉપલેટા કિંગ સ્ટાર ગ્રુપ KGN ગ્રુપ દ્વારા તમામને વિવિધ પ્રકારના ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કોરોના જેવી મહામારી સમયે તમામ કોરોના વોરિયર્સ, ઉપલેટા શહેરના તમામ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, તમામ પત્રકારો, ઉપલેટા નગરપાલિકાના નવનિયુક્ત યુવા પ્રમુખ મયુરભાઈ સુવા, ઉપલેટાના PSI શ્રી ધાંધલ સાહેબ તેમજ દરેક સમાજના આગેવાનોનું શિલ્ડ આપી ફુલવાર તેમજ સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. આજના રોજ દાદીમા હોલ ખાતે ઉપલેટા શહેરના સેવાભાવી ઇન્સ્ટા ગ્રુપ તેમજ KTN ગ્રુપ દ્વારા ઉપલેટાના સેવાભાવી નગરસેવક રજાજભાઈ હિંગોરાના સહયોગથી જે દર વર્ષે તાજિયા કમિટીને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે, આ કાર્યક્રમમાં આજે ઉપલેટાના PI મામલતદાર સાહેબ તેમજ આરોગ્ય અધિકારી સહિતના આગેવાનોને પણ કોરોના વોરિયર તરીકે તેની કામગીરીની નોંધ લઈ અને તેઓને પણ બિરદાવવામાં આવ્યા હતા. અને આ સાથે સાથે તાજિયા કમિટીની જે મોહરમ પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ હતી સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નવરાત્રીના આગમન પગલે સંગીતના સાધનોના વેચાણમાં જોવા મળ્યો ઉછાળો. કોરોનાની માઠી અસરથી બેરોજગાર બનેલ ધંધા રોજગારમાં ફૂંકાયા નવા પ્રાણ. પાટણ જિલ્લાના બાલિસણા સંડેર વચ્ચેનો રોડ બન્યો જમ્પિંગ રોડ, ત્યારે મેઘરાજાની મહેરબાની ગણવી કે RNB કૃપા. સાથે જ આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.